અંદર વાત કરીએ, સરકારની એક સરસ મજાની નવી યોજના શરૂ થઈ છે, જેની અંદર વાહન ખરીદવા માટે સરકાર છે 3 લાખ રૂપિયા સુધીની છે સહાય આપે છે। યોજનાની વિગતવાર માહિતી મેળવીએ, ખાસ આ વિડીયો તમારા તમામ મિત્રો સુધી શેર કરી ચેનલને પણ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। જેના વિડીયોની અંદર વાત કરીએ, સરકારની સરસ મજાની નવી યોજના વિશે, 3 વ્હીલર વાહન ખરીદવા માટે સરકાર છે સહાય આપે છે। સૌ પ્રથમ આપણે યોજનાનો હેતુ જાણીએ। સ્વરોજગારી મેળવવા માટે 3 વ્હીલર વાહન મેળવવા ઈચ્છતા અનુસૂચિત જાતિના વ્યક્તિઓને છે આર્થિક રીતે મદદરૂપ થવા માટે છે હળવા દરે નિગમ તરફથી લોન આપવામાં આવે છે। મિત્રો, હવે વાત કરીએ કેટલી લોન મળે છે, તો કે 3 વ્હીલર વાહન ખરીદવું હોય તો નિગમ છે તમને 3 લાખ રૂપિયાની લોન આપે છે, જેમાં લાભાર્થી કોઈ પણ જાતનો ફાળો રહેતો નથી। મિત્રો, યોજનાનો વ્યાજદર છે ને વાર્ષિક 3% રહેશે। મિત્રો, હવે વાત કરીએ એના ફોર્મ છે ઓનલાઈન જ ભરવાના છે, 31/7/2023 છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે। sdi.gujarat.gov.in ની વેબસાઇટ છે મિત્રો, ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન તરફથી છે આ યોજના શરૂ છે, ઓનલાઈન તમારે ફોર્મ ભરવાનું રહેશે। હવે વાત કરીએ આપણે એના કેટલાક નિયમો અને શરતોની। અરજદાર છે મૂળ ગુજરાત રાજ્યનો વતની હોય અને અનુસૂચિત જાતિનો બેરોજગાર હશે ને તો જ આ યોજનાનો લાભ મળશે। ખાસ કરીને અરજદારની કુલ કુટુંબની જે વાર્ષિક આવક છે મિત્રો, ગ્રામ્ય હોય કે શહેરી વિસ્તારમાં હોય, 6 લાખથી ઓછી હોવી જોઈએ, એનાથી વધારે નહીં ચાલે। હવે ખાસ કરીને અરજદારની ઉંમરની વાત કરીએ તો 21 વર્ષથી ઓછી નહીં અને 50 વર્ષથી વધારે ન હોવી જોઈએ। આ યોજનાનો વ્યાજદર છે 3% રહેશે વાર્ષિક, નિયમિત હપ્તા ન ભરે તો 2.5% છે એ કહેવાય ને કે દંડનીય જોગવાઈ છે। મિત્રો, આ યોજનાની અંદર વસૂલાત છે નિયમિત 96 માસિક હપ્તાની અંદર તમારે કરવાની રહેશે। મિત્રો, અરજદાર કે અરજદારના કુટુંબમાં કોઈ પણ સભ્ય છે, અગાઉ નિગમ હોય, કોઈ પણ સરકારી અર્ધ સરકારી કચેરીમાંથી છે કે બેંક પાસેથી, કોઈ પણ વાહન ખરીદવા માટે કે અન્ય ધંધા માટે લોન લીધેલી ન હોવી જોઈએ। અરજદારના કુટુંબમાં કોઈ પણ સભ્ય છે, સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં ફરજ ન બજાવતું હોવું જોઈએ। સંબંધિત વાહન માટે છે લાયસન્સ હોવું જરૂરી છે। હવે તમે જ્યારે ઓનલાઈન અરજી કરો છો ત્યારે તમારે કેટલાક ડોક્યુમેન્ટ જોશે એની વાત કરી લઈએ। આધાર કાર્ડ છે મિત્રો, ચૂંટણી કાર્ડ કે ડ્રાઇવિંગ લાયસન્સ, ઓળખના પુરાવા તરીકે કોઈ પણ એક, ઉંમરનો પુરાવો, એમાં LC ચાલે, જાતિનો દાખલો જોશે મિત્રો તમારે, આવકનો દાખલો જોશે બરાબર, આવકના પુરાવા તરીકે ઇન્કમનો જે તમારો સર્ટિફિકેટ નીકળે છે, રહેઠાણના પુરાવામાં આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ તમે આપી શકો છો, ફોટો અને સહી અને રેશન કાર્ડ, એટલે ડોક્યુમેન્ટ જોશે। ઓનલાઈન તમારે જે વેબસાઇટ બતાવેલી એ વેબસાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરવાના છે। ખાસ અમારી ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાવવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઇક કરી તમારા અન્ય